આજે આપણે અંકગણિતના ગણ પરિચય વિશે થોડી વાત કરીશું. એટલે ગણ પરિચય તમારે પહેલી જ વખત આવે છે એટલે પહેલાં તો એની પાયાની વસ્તુ કે ગણ એટલે શું, પછી ગણના સિમ્બોલ કેવી રીતે વપરાય છે અને એમાં એની વ્યાખ્યા કેવી રીતે હોય છે, એ બધું પાયાની વસ્તુ આપણે આજે કરીશું. એટલે સર્વપ્રથમ તો ગણ એટલે સમૂહ આપણે શીખ્યા કે ગણ એટલે સમૂહ. હવે આપણે આમ તો વ્યવહારમાં ખબર જ છે કે જનગણ મન બોલતા હોય છે, એટલે પછી ગણતંત્ર કહીએ એટલે પ્રજાની, પછી ગણપતિ એટલે લોકોના સ્વામી. એટલે પણ ગણિતની ભાષામાં આપણે ગણને દર્શાવવું હોય તો ઘણી સંખ્યાનો સમૂહ હોય, ધારો કે એ હોય, એ ગણ છે એમ કેવું હોય, તો આવી રીતે આપણે દર્શાવી શકાય. આવી રીતે કેપિટલ મોટે ભાગે ગણમાં કેપિટલ ABCDનો અક્ષર વપરાય છે, એટલે એ ગણ છે એમ કેવું હોય, અને એક બે ચાર એવી રીતે એના સભ્ય છે, એટલે આવી રીતે કૌંસમાં દરખાવી એના સભ્ય કહેવાય. હવે ગણમાં ખાલી આંકડા જેવું ન હોય, પણ આપણે બીજગણિતમાં શીખા તો એ બી સી ડી એ પણ હોઈ શકે, એટલે એ પણ ગણના સભ્ય હોઈ શકે. અને ખાલી આંકડા જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ પણ હોઈ શકે, વ્યક્તિના નામ પણ હોઈ શકે. તો વૈભવી, ભાવિકા, એટલે આવી રીતે પણ ગણ હોઈ શકે. અને હંમેશા આંકડા કે બીજગણિતના આંકડા કે ગમે તો નહીં પણ એનું મિશ્ર પણ થઈ શકે, એટલે ધારો કે એક, એ, વૈભવી, આવી રીતે પણ ગણ હોઈ શકે. ટૂંકમાં ગણ એટલે ગમે તે સભ્યોનો સમૂહ. અને ઘણી વખત એની રીતે વ્યાખ્યામાં પણ આપી શકાય કે આપણે એક્સ હોય તો એક્સ આઠમા ધોરણના વિદ્યાર્થી એમ પણ કહી શકીએ, એટલે આઠમા ધોરણના વિદ્યાર્થી આ પણ એક ગણ હોઈ શકે. એટલે ગણને દર્શાવવાની બે રીત, પહેલાં તો એટલે આ ક્રમાંકની રીતે કૌંસ બતાવીને અને છેલ્લું જે બતાવ્યું એવી રીતે ગુણધર્મની રીતે કહેવાય. હવે આપણે એના સભ્યોને ગણ વચ્ચેનો દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવે કે ધારો કે નંબર એક છે કે બે છે એનો સભ્ય છે એમ દર્શાવવું હોય તો આવી રીતે બે બિલોંગ્સ ટુ એ એવી રીતે કરે, પછી ત્રણ એનો સભ્ય નથી એમ કેવું હોય તો આવી રીતે થ્રી નોટ બિલોંગ ટુ એ, આવી રીતે આ ખાસ એના સિમ્બોલ થયા. હવે ધારો કે આપણે એની જે સંખ્યા હોય એ જો લિમિટેડ હોય તો આવી રીતે દર્શાવી શકાય, પણ આપણે એ સંખ્યા જો લાંબી હોય તો શું કેવી રીતે દર્શાવાય કે ધારો કે આવી રીતે ત્રણ ટપકા કરી ને પછી હજાર એવી રીતે લખી શકાય, એટલે આ રીતે પણ ગણને દર્શાવી શકાય. અને જો અનંત સંખ્યા હોય, ધારો કે હજાર નહીં પણ આપણે કહીએ કે અસંખ્ય બધા જ આંકડાઓ હોય તો ખાલી આવી રીતે ત્રણ ટપકા કરી અને પૂરું કરી દઈએ તો એનો અર્થ એવી રીતે અનંત સંખ્યા. આ રીતે આપણે ગણને દર્શાવી શકીએ. એટલે હવે ફરીથી જોઈ જઈએ કે ગણમાં એક તો ચોક્કસપણે વસ્તુ કહી શકવી જોઈએ. ધારો એમ કે આઠમા ધોરણના હોશિયાર વિદ્યાર્થીઓ, તો એ ગણ ન કહેવાય કારણ કે હોશિયારની કોઈ વ્યાખ્યા ચોક્કસ નથી. એટલે આટલી વસ્તુ આપણે ગણ વિશે પાયાનો શીખા. હવે ગણ એક ગણિતના પદ તરીકે આપણે હંમેશા જોયું
અંગણિતમાં કે બીજગણિતમાં આપણે પાંચ વસ્તુ કરી શકીએ કે એના સરવાળા કરી શકીએ, બાદબાકી કરી શકીએ, ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ, અથવા તો સરખામણી કરી શકીએ કે એ બી કરતાં મોટો છે કે એ કે બી જેવડો છે કે બીથી નાનો છે. એટલે આ બધી જ વસ્તુઓ, આ સરવાળા બાદબાકી બધા જ ક્રિયાઓ આપણે આ ગણ ઉપર પણ કરી શકીએ. અને ગણનો બહુ મોટો ઉપયોગ છે, કારણ કે બધા જ વિજ્ઞાનના શાખાઓમાં ગણનો ઉપયોગ થાય છે. એટલે આને માટે સ્પેશિયલ કોઈ બીજગણિત કે અંગણિત કે એવી રીતે ભૂમિતિકમાં નથી ગણાતું. એટલે આટલી પાયાની વસ્તુ આપણે ખાસ સમજી લઈએ અને પછી એના બધી જુદી જુદી ક્રિયાઓનું આપણે આગળ શીખશું.